संकर संख्या એમાં ત્રીજા ક્રમની નોંધ છે। જો આ નોંધની અંદર હું શું કરાવવા માગુ છું કે એલસીઆર પરિપથ તો આખે આખો મેં બીજી નોંધની અંદર તમને કર્યું। હવે આના ઉપરથી જુદા જુદા પ્રકારના પરિપથ તૈયાર થશે, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, આવા જુદા જુદા પ્રકારના પરિપથ તૈયાર થશે। એના માટે મારે ઇમ્પીડન્સ અને કડા તફાવતના સૂત્રો તૈયાર કરવા છે। તો પહેલાં આખે આખો એલસીઆર પરિપથ છે એના માટે મારી આગળ સૂત્ર છે, તો પહેલાં એ લખી નાખું બરાબર। ઇમ્પીડન્સ એલસીઆર પરિપથ છે એના માટે ઇમ્પીડન્સનું સૂત્ર તમારી પાસે છે ઝેડ બરાબર આર પ્લસ જે કૌંસમાં ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા સી। પછી એનું મૂલ્ય છે મારી પાસે, આ ઇમ્પીડન્સ છે એનું મૂલ્ય શું હતું, માન ઓફ ઝેડ બરાબર વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ છે એનો વર્ગ એટલે આર વર્ગ, પ્લસ કાલ્પનિક ભાગ છે એનો વર્ગ એટલે ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા સી એનો વર્ગ। પછી એના માટે મારી આગળ કડા તફાવત છે, કડા તફાવત એટલે એનું સૂત્ર શું હતું, ટેન ડેલ્ટા કાલ્પનિક ભાગના છેદમાં વાસ્તવિક ભાગ, કાલ્પનિક ભાગ એટલે ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા સી અને છેદમાં વાસ્તવિક ભાગ એટલે કેપિટલ આર। એલસીઆર શ્રેણી પરિપથ હોય તો એના માટે ત્રણ સૂત્ર આપણી આગળ છે। હવે જો એના આધારે જુદા જુદા પરિપથ માટે આ બે વસ્તુ મૂલ્ય અને કડા તફાવત ઇમ્પીડન્સને બરાબર છે મેળવું છું, એમાં પહેલો પરિપથ છે માની લો કે માત્ર એલ ધરાવતો પરિપથ, બરાબર છે માત્ર એલ ધરાવતો એટલે માત્ર ઇન્ડક્ટર જ હોય, ટૂંકમાં કેપેસિટર ન હોય અને અવરોધ ન, આવો પરિપથ કહે છે બરાબર, આ ઇન્ડક્ટર અને અહીં આવશે નીચે એસી પ્રાપ્તિ સ્થાન અને પ્રવાહ સ્મોલ આઈ, એસી પ્રવાહ સ્મોલ આઈ અને એસી વોલ્ટેજ આ વીએમ સાઇન ઓમેગા ટી। માત્ર એલ ધરાવતો પરિપથ હોય તો એનું સૂત્ર છે ને, જો આ સૂત્ર તમે યાદ રાખાવો તો ગમે એ પરિપથ હોય એના સૂત્રો તમે લખી આપશો, તેમાં તમારે જો મૂલ્ય જોતું હોય આમાં તો માત્ર ઇન્ડક્ટર જ છે તમારી પાસે, નથી અવરોધ કે નથી કેપેસિટર, તો એનો મતલબ એમ કે આ કિંમત ઝીરો થઈ જશે, કેપેસિટર તો આ કિંમત ઝીરો થઈ જશે। તો વધુ હું તો કે ઓમેગા એલ વધશે અને એનો વર્ગ અને એનું વર્ગમૂળ આવશે કેટલું, તો કે ઓમેગા એલ। પછી કડા તફાવત જોતું હોય તો કડા તફાવત એટલે ટેન ડેલ્ટા, આ ઝીરો છે એટલે વધુ કેટલું ખાલી ઓમેગા એલ, આ ઝીરો છે ને આ છેદમાં અવરોધ ઝીરો છે એટલે એનો મતલબ એમ કે કેટલું થઈ ગયું અનંત। તો કડા તફાવત ડેલ્ટા કેટલો થશે, ટેન ડેલ્ટાની કિંમત અનંત છે, ટેન ડેલ્ટા એટલે સાઇન ડેલ્ટાના છેદમાં કોસ ડેલ્ટાની કિંમત અનંત કરવા માટે છેદની કિંમત ઝીરો કરવી પડે અને ઝીરો તો જ થાય કે ડેલ્ટા બરાબર નેવું મૂકું બરાબર, કોસ નેવુંની કિંમત ઝીરો થાય તો એનો મતલબ એમ કે ડેલ્ટાની કિંમત કેટલી હશે, નેવું મૂકી દઉં તો નેવું મૂકીશ ને તો ઉપર આવશે એક અને નીચે આવશે ઝીરો તો અનંત થાય, એટલે ટેન ડેલ્ટા અનંત મળ્યો તો ડેલ્ટાની કિંમત કેટલી હશે તો કે નેવું અંશ, આ કડા તફાવત હોય। હજી એવી જ રીતના માત્ર સી ધરાવતો પરિપથ હોય, આ તો માત્ર એલ ધરાવતો પરિપથ મેં તમને કીધું, હવે માત્ર સી ધરાવતો પરિપથ કેપેસિટર ધરાવતો પરિપથ તો એના માટે શું કરશું, જો બીજો પરિપથ માત્ર સી ધરાવતો પરિપથ ઉપરનો પરિપથ જ યાદ રાખજો, આ કેપેસિટર છે એવું માની લેજો, આ જ પ્રકારનો પરિપથ તો આના ઉપરથી માન ઓફ ઝેડ જોતું હોય તો બરાબર છે મૂલ્ય ટૂંકમાં ઇમ્પીડન્સનું, તો માત્ર કેપેસિટર છે તો એનો મતલબ એમ કે અવરોધ ઝીરો છે અને આ ઝીરો છે તો માઇનસ એકના છેદમાં ઓમેગા સી એનો વર્ગ એનું વર્ગમૂળ તો વધશે કેટલું,
तो कि एक ना छेद में ओमेगा सी अथवा एक्स ए कही हकू अने एक्स एल कही हकू बराबर ने कड़ा तफावत કેટલો આવશે તો કે ટેન ડેલ્ટા ઓમેગા એલ ઝીરો માઇનસ વન અપન ઓમેગા સી છેદ માર એટલે ઝીરો તો અહીંયા કેટલું થયું અનંત તો ટેન ડેલ્ટા અનંત થયું તો એનો મતલબ એમ કે કડા તફાવત કેટલો હશે અહીંયા તો કે 90 અંશ હલો રેડી એટલે માત્ર એલ ધરાવતો પરિપથ આવ્યો માત્ર સી ધરાવતો હવે માત્ર આર ધરાવતો પરિપથ બરાબર ત્રીજો પરિપથ આપણે એ લઈ લઈએ હાલો ત્રીજો પરિપથ માત્ર આર ધરાવતો પરિપથ ઇન્ડક્ટર એ ન હોય અને કેપેસિટર એ ન હોય તો એવી પરિસ્થિતિમાં ઇમ્પિડન્સ હારો માન ઓફ ઝેડ કેટલું થશે એટલે ઇમ્પિડન્સ છે એનું મૂલ્ય માન ઓફ ઝેડ ઇન્ડક્ટર એ નથી અને કેપેસિટર નથી તો આ બે પદ ઝીરો મૂકી દો તો આર વર્ગનું વર્ગમૂળ એટલે કેટલું થશે એ આર અને કડા તફાવત એ ઝીરો થશે આમાં કઈ રીતના જો કિંમત મૂકો તો ટેન ડેલ્ટા નથી ઇન્ડક્ટર નથી કેપેસિટર આ બે પદ ઝીરો એટલે ઉપરનું પદ જ આખું ઝીરો થઈ ગયું અને છેદમાં અવરોધ છે એટલે આર પણ કિંમત કેટલી થઈ જશે ઝીરો ટેન ડેલ્ટાની કિંમત ઝીરો થઈ એટલે એનો મતલબ એમ કે ડેલ્ટા ઝીરો હોય ટેન ઝીરોની કિંમત ઝીરો થઈ તો કડા તફાવત ડેલ્ટા બરાબર ઝીરો થશે હાલો ચોથો પરિપથ એલ આર પરિપથ એટલે એલ આર એટલે એક ઇન્ડક્ટર હોય અને બીજું શ્રેણીમાં શું હશે અવરોધ ટૂંકમાં કેપેસિટર ન હોય બરાબર એસી પ્રાપ્તિ સ્થાન આ એસી વોલ્ટેજ અને આમાંથી પસારતો એસી પ્રવાહ હવે આની અંદર ઇમ્પિડન્સનું મૂલ્ય તમારે જોતું હોય એટલે કે માન ઓફ ઝેડ તો કેટલું મળશે ત્રણે ત્રણ ઘટક હોય તો આ રહ્યું હવે આમાં ખાલી કેપેસિટર નથી તો આ પદ કાઢી નાખો તો આવશે કેટલું વર્ગમૂળમાં આર સ્ક્વેર અને પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર અથવા આમ ન લખવું હોય તો આર સ્ક્વેર ઓમેગા એલ એટલે એક્સ એલ થાય અને એનો સ્ક્વેર અને કડા તફાવત હાલો ટેન ડેલ્ટા કેટલું સૂત્ર આવશે કેપેસિટર નથી એટલે આ ઝીરો થઈ ગયું એટલે ઉપર ઓમેગા એલ તો છે ઇન્ડક્ટર તો છે નીચે આર છે તો આ સૂત્ર લાગુ પડશે હાલો એલ આર પરિપથ આવી ગયો હવે સી આર પરિપથ બરાબર પાંચમો પરિપથ લઈ સી આર બધા માટે ઇમ્પિડન્સના સૂત્ર અને કડા તફાવતના સૂત્ર તૈયાર થાય છે પાંચમું તો કે સી આર પરિપથ એટલે શું હોય છે એની અંદર એક કેપેસિટર બીજું હોય છે અવરોધ અને એને જોડેલ હશે એસી પ્રાપ્તિ સ્થાન એનો વોલ્ટેજ વી અને એસી પ્રવાહ છે એ આઈ તો જો આના માટે ઇમ્પિડન્સ સી કેટલો થશે એનું મૂલ્ય માન ઓફ ઝેડ ત્રણેય ઘટક જોડેલા હોય તો અહીંયા છે જ હવે આમાં શું નથી ઇન્ડક્ટર આ નથી તો વધ્યું કેટલું એક તો આર વર્ગ અહીંયા આવશે માઇનસ વન અપોન ઓમેગા સી એનો વર્ગ એટલે વર્ગ કરીશ એટલે પ્લસ જ થઈ જશે અથવા આમ ન લખવું હોય તો વર્ગમૂળમાં એકના છેદનો ઓમેગા સી એટલે એક સી કહેવાય એનો સ્ક્વેર હાલો કડા તફાવત શું આવશે ટેન ડેલ્ટા આ નીકળી જશે ઇન્ડક્ટર તો છે નહીં તો વધ્યું માઇનસ વન અપોન ઓમેગા સી અને છેદમાં એટલે માઇનસ વન અપોન ઓમેગા સી અને આર હાલો હવે કેવો પરિપથ હોય તો એલસી પરિપથ હાલો એ જોઈ લઈએ આપણે બરાબર છઠ્ઠા નંબરનો પરિપથ શું જોડેલું હિસ્સામાં તો કે એક ઇન્ડક્ટર
બીજું જોડેલું હશે આ કેપેસિટર અને એને જોડેલું હશે આ એસી પ્રાપ્તિ સ્થાન સાથે. એસી વોલ્ટેજ છે વી, એસી પ્રવાહ આઈ. તો આની અંદર ઇમ્પિડન્સ છે એનું મૂલ્ય માન ઓફ ઝેડ કેટલું આવશે? તો ત્રણે ત્રણ જોડેલો હોય તો આ છે, હવે અવરોધ નથી આમાં, ઇન્ડક્ટર અને કેપેસિટર આ બે પદ રહેશે, આ પદ નીકળી જશે. તો આનો વર્ગ ને વર્ગમૂળ કાઢશો એટલે ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા સી, અથવા ઓમેગા એલ એટલે એક્સ એલ અને એકના છેદમાં ઓમેગા સી એટલે એક્સ સી. હાલો આમાં કડા તફાવત, ટેન ડેલ્ટા ઉપરનું પદ તો છે, અવરોધ નથી, છેદમાં ઝીરો એટલે કેટલું થઈ ગયું અનંત. એનો મતલબ એમ કે આમાં ડેલ્ટા બરાબર કેટલું હશે? તો કે 90 અંશ. જો બધા પ્રકારના જે પરિપથ તૈયાર થાય સાતમા ચેપ્ટરમાં એ પરિપથ મેં બધાએ દર્શાવી દીધા, માત્ર એલ વાળો પરિપથ, માત્ર સી વાળો પરિપથ, માત્ર આર, પછી એલ આર, સી આર, એલ સી અને એલ સી આર પરિપથ, ત્રણે ત્રણ ઘટક. બધાય પ્રકારના પરિપથની મેં ટૂંકમાં માહિતી અહીં આપી છે અને સવિસ્તૃત માહિતી તમારે સાતમા ચેપ્ટરમાં ભણવાની જ છે. હું અત્યારે થોડું ઘણું તમને સમજાવી દઉં જેથી કરીને ચેપ્ટર સરળ પડે. હાલો ત્રીજા નંબરની નોંધ અહીં પૂરી કરું છું.